તો હેલો મિત્રો સ્વાગત છે નવા વિડીયોની અંદર આ વિડીયોની અંદર મિત્રો આપણે જોઈશું કે જે ડિપ્લોમા એડમિશન માટે જે એસસીપીટીસી તરફથી જે તમારી જે ડેટ હતી જે રજીસ્ટ્રેશન માટેની ચોઈસ ફિલિંગ માટેની બરોબર છે એ બધી ડેટ છે બધી 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 ચેન્જ થઈ ગઈ છે મતલબ જે ઓલમોસ્ટ બધી ડેટ ચેન્જ થઈ ગઈ છે અને એની અંદર જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનને લઈને પણ જે એસસીપીટીસી તરફથી ન્યૂઝ આવ્યા છે તો આપણે એ પણ અહીંયા ક્લિયર કરીશું અને જે ડેટ ઘણી બધી ચેન્જ થઈ ગઈ છે એ બધી ડેટ વિશે આપણે ફરીથી જોઈશું તો ચાલો ડેટ અમે જોઈએ છીએ કે ડેટ જોતા પહેલા મિત્રો જે એસિપીડીસી તરફથી જે વેરીફિકેશન લઈને જે પ્રોબ્લેમ આવ્યો છે મતલબ એમણે જે કીધું છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે અથવા ક્વેરી ક્વેરીની અંદર જેમને પણ ક્વેરી આવી છે મતલબ ડોક્યુમેન્ટ ની અંદર પ્રોબ્લમ આવ્યો છે તો અહીં આપણે રીડ કરી લઈએ છીએ કે રજીસ્ટ્રન કરાવેલા જે રજીસ્ટ્રેશન કરાવેલા ઉમેદવારોને જણાવેલ ક્વેરી મુજબના ખોટતા દસ્તાવેજોની પૂર્તતા અંગે રાઈટ તો એની અંદર એમણે કીધું છે કે રજીસ્ટ્રેશન કરાવેલા ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી દરમિયાન જો ઉમેદ જે ઉદ્ભવેલ છે ક્વેરી કે ડિસ્પેન્સ છે મતલબ કે જે તમારી ખામી અંદર ઉદભવી છે ક્વેરીમાં મતલબ કે તમારું જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન છે ત્યાં સક્સેસફુલી નથી બતાવતો તમને ત્યાં રેડ કલરથી લખેલું બતાવે છે એ તો અંગેની માહિતી જે એનઆઈસી દ્વારા એટલે કે જે વેબસાઇટ દ્વારા એસએમએસથી તમને મોકલવામાં આવે છે અને તેના જરૂરી જે દસ્તાવેજો અપલોડ કરી સત્વરે નિરાકરણ લાવવા જણાવવામાં આવે છે રજિસ્ટ્રેશન પૂર્ણ થવાની અંતિમ તારીખ મિત્રો હવે જે આપેલી છે ચેન્જ નહીં થાય પચીસ આઠ બે હજાર એકવીસ બપોરે એક વાગ્યા સુધીમાં જો આ ક્વેરીનું નિરાકરણ નહીં કરવામાં આવે તો જરૂરી દસ્તાવેજો પ્રાપ્ત ન થવાને કારણે તેને લગતો લાભ મળવાપાત્ર રહેશે નહીં આવા મિત્રો જે મોસ્ટ ઓફલી પ્રોબ્લેમ શું થાય છે કે જે લોકોએ ધારો કે એમની કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો આવકનો દાખલો નોન ક્રિમિનલ એ જો એમને એક પીડીએફની અંદર જેમને અપલોડ નથી કર્યું જેમણે અલગ અલગ પીડીએફ બનાવી છે તો એમને આ જે પ્રોબ્લેમ છે ક્વેરી ત્યાં સોલ્વ મતલબ ઉદભવી છે મતલબ ત્યાં હશે તો એ લોકોને જલ્દીથી એમને ચેક કરી લેવું જે લોગિન આઈડી છે તમારું ત્યાં મતલબ વેબસાઇટમાં જઈ અને તમારે ત્યાં ચેક કરી લેવાનું કે તમારી જે ક્વેરી છે થઈ છે કે નથી થઈ અથવા પેન્ડિંગ બતાવે છે કે શું છે જો પેન્ડિંગ બતાવે છે તો વેરીફિકેશન થઈ જશે પચીસ તારીખ સુધી બરાબર છે જો ના થાય તો તમારી ચોઈસ ફિલિંગ પહેલાં પણ થઈ જશે અને જેમને ક્વેરી છે તમને ક્વેરી સોલ્વ કરવાની રહેશે મેં તમને જે પણ ક્વેરીનો પ્રોબ્લેમ હોય તમને ત્યાં સોલ્વ થશે અને ક્વેરી ક્વેરી સોલ્વ કરી એનો પણ વિડીયો બનાવેલો છે એ વિડીયો તમને લિંક છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મોકલી છે તમે ત્યાંથી જ એને ક્લિક કરી શકો છો અને જોઈ શકો છો તો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે તમારું ડોક્યુમેન્ટ વેરીફિકેશન કમ્પ્લીટ હશે બરોબર છે ને કમ્પ્લીટ જે તમે ડોક્યુમેન્ટ જે જોઈતા તમે જે જરૂરી છે એ જ અપલોડ કર્યા હશે તમને જે લાભ મળશે ટી એફડબલ્યુનો ટ્યુશન ફી વ્યુઅર એ તમને લાભ મળશે નહીં તો તમને મળે નહીં બરોબર છે તો તમને એડમિશન તો ધારો કે મળી જશે પણ જે લાભ મળશે એ લાભ તમને નહીં મળે બરોબર છે પણ એડમિશનની અંદર તમારી ઇફેક્ટ જે થશે નહીં હવે જરા આપણે જોયું લે કે જે ડેટ આવી છે ડેટ બધી કઈ કઈ છે એ ડેટ કેટલા સુધી ચેન્જ થઈ છે રાઈટ તો એ હવે મિત્રો જોઈ લે કે જે એસસીપીડીસી તરફથી જે બધી ડેટ આવેલી છે એ ડેટ વિશે અમે થોડી માહિતી મેળવેલી કે ડેટ કઈ કઈ છે અને કેટલા સુધી એમને લંબાવી છે તો જુઓ અહીંયા જે તમને ફાઇનલ જે તમારું જે રજીસ્ટ્રેશનની પ્રોસેસ છે એ હવે એમને 25 આઠ કરી દીધી છે જેવું કે સત્તરે એ થયું હતું છઠ્ઠા મહિનાની અંદર સત્તર તારીખે એ હવે જે છે એ પચીસ ઓગસ્ટ મતલબ કે બે દિવસની અંદર હવે લાસ્ટ પચીસ તારીખ સુધી છે આજ તેવીસ થઈ છે બરાબર તો એ હશે એના પછી ફાઇનલી જે સોમ ઇન્સ્ટિટ્યૂટ સીટ મેરિટ જે મેરિટ છે તમારું ત્રેવીસ તારીખે આવી જશે મતલબ કે જે ઇન્સ્ટિટ્યુટ છે એનું મેરિટ બહાર પડે પણ એ લિસ્ટ આપણું આપણે આગળ પણ જોઈ લીધું છે બરોબર છે ને ફરી એ લોકો પણ બહાર પાડશે સીટ જે કેટલી છે એની અંદર બરોબર છે એના રિલેટેડ પછી મિત્રો તમારી જે ધારો કે તમે હવે જો આની અંદર મોસ્ટ ઓફ આવી રહ્યો છે ધારો કે તમે જો વેરિફિકેશન થયું નથી તમારું જો પચીસ તારીખ સુધી પણ ન થાય તો અહીંયા તમને આપ્યું છે ફૂલ ફિલમેન્ટ ઓફ પેન્ડિંગ ઓનલાઈન ક્વેરીઝ જો તમારે ફરી ત્યાં જ ધારો કે વેરીફિકેશન થાય આજે સમયગાળાની અંદર 25 પછી અને એમાં જો તમારે કંઈ ક્વેરી ઊભી થાય તો તમારે એ ક્વેરી પચીસ આઠથી લઈને એકત્રીસ આઠ સુધી એ લોકો સોલ્વ કરી શકે છે બરોબર છે એ લોકો જેવી સોલ્વ કરશે એટલે એના પછી બરાબર બધાની ક્વેરી સોલ્વ થઈ જાય એના પછી તમારું જે અહીંયા ડિક્લેરેશન ઓફ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એને કે જે તમારું મેરિડ છે એ બહાર પડશે એ ક્યારે બહાર પડશે હવે મિત્રો છ મતલબ કે જે છ ઓગસ્ટે બરાબર છે સોરી છ સપ્ટેમ્બરે છ ઓગસ્ટ નહીં પણ છ સપ્ટેમ્બરે બહાર પડશે બરાબર છે લાસ્ટ એકત્રીસ ઓગસ્ટે તમને ક્વેરી સોલ્વ કરવાની રહેશે એના પછી અહીંયા તમારી જે છ તારીખે મતલબ જે છ સપ્ટેમ્બરે ત્યારે તમારું જે મેરિટ છે મેરિટ આવશે હવે જુઓ જેવું મેરિટ એ તારીખ આવી ગયું એટલે ત્યાંથી જ તમારી જે ચોઈસ ફિલિંગ છે પણ ચાલુ થશે એટલે મોક રાઉન્ડ ચાલુ થઈ જશે એટલે કે ચોઈસ ફિલિંગ ફોર મોક રાઉન્ડ છે તમારે છ નવથી એટલે કે છઠ્ઠી જે સપ્ટેમ્બર આપણે કહીએ છીએ ત્યાંથી લઈને તેર તારીખ સુધી એ ચાલશે બરાબર છે જેવી તમારા છથી તેર તારીખ સુધી મોક રાઉન્ડ ચાલશે ચોઈસ ફિલિંગ ચાલશે તમે મતલબ છથી લઈ અને તેર સુધી એ ચોઈસ ફિલિંગ કરી શકો છો એના પછી મિત્રો તમારું એનું રિઝલ્ટ આવશે તમને એડમિશન મળ્યું ના મળ્યું એ રાઉન્ડમાં તો ડિસ્પ્લે ઓફ મોક રાઉન્ડ રિઝલ્ટ ચૌદ તારીખે આવશે એનું બરાબર છે એટલે તેર તારીખ લાસ્ટ મો ચોઈસ ફિલિંગ કરવાની એના પછી ચૌદ તારીખે એનું રિઝલ્ટ એને કે તમને જે મળ્યું છે કે નથી મળ્યું બરાબર છે એના પછી ડિક્લેરેશન ફાઇનલ મેરિટ લિસ્ટ તો મિત્રો આ ઘણી બધી એના પછી પ્રોસેસ આવે છે પણ એનું બધું તમારે બધું ધ્યાન આપવાનું નથી બરાબર છે તમારે ખાલી શું ધ્યાન રાખવાનું કે તમારે ચોઈસ ફિલિંગ છે ક્યારે છે બરાબર છે કે છ તારીખે છે અને તેર તારીખે છે આ બધી જે ડેટ છે એના ડેટ વિશે હું તમને ફરીથી અલગ વિડિયોની અંદર અથવા તો જ્યારે એને તમારે ચોઈસ ફિલિંગ આવશે ત્યારે હું તમને લાઈવ બતાવીશ કે કઈ રીતે ચોઈસ ફિલિંગ કરવી એના પછી હું તમને આ ડેટ છે બે જે બધી ડેટ છે એના વિશે તમને ફૂલ ઇન્ફોર્મેશન આપીશ હાલ તમારી બધી ડેટ તમારે મતલબ કે તમારે જણાવવાનો મતલબ કે તમારે માઇન્ડમાં લેવાની નહીં બરોબર છે ને તમે કન્ફ્યુઝ થઈ જશો તો જ્યારે પણ ચોઈસ ફિલિંગ હશે આપણે છ તારીખે ત્યારે હું તમને વિડીયોમાં બતાવીશ બરાબર છે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો જેથી કરીને જેવી ચોઈસ ફિલિંગ આવશે કે જેવી પણ માહિતી હશે તેનું જેવું હું તમને વિડીયો બનાવીશ એટલે ડાયરેક્ટ તમને એ વિડીયો મળી જશે બરાબર છે નોટિફિકેશન મળી જશે એટલે કહું છું સબસ્ક્રાઇબ કરજો અને ઓલ નોટિફિકેશન જે તેના ઉપર ક્લિક કરીને ત્યાં જો બે આઇકન ઉપર ક્લિક કરશો ત્યાં પછી ઓલ હશે ત્યાં તમે ઓલ ઉપર ક્લિક કરી દેજો બરાબર છે જેથી તમને જે પણ આ માહિતી હશે તમને તાત્કાલિક મળશે તો એના પછીની જે ડેટ છે મિત્રો તમને અલગ વિડીયોની અંદર અથવા તો જ્યારે ચોઈસ વિલિંગ હશે એના પછી સમજાવીશ બરાબર છે પણ હાલ તમારે ખાલી યાદ રાખવાનું જરૂર છે કે પચીસથી લઈને એકત્રીસ તારીખ સુધી જેમને વેરીફિકેશન બાકી છે એમને જો વેરીફિકેશન પચીસ પહેલાં ન થાય અને જો પચીસથી લઈને એકત્રીસ સુધી થાય તો એની અંદર એમને જેમને તારો કે વેર્યુ ઊભી થાય તમને સોલ્વ કરવાની એના પછી બધું થઈ જાય એના પછી 6 તારીખે તમારું મેરિટ આવશે અને 6 તારીખથી તમારી જે ચોઈસ ફોલિંગ છે સ્ટાર્ટ થશે બરોબર છે તો આઈ હોપ કે તમને આ વિડીયો છે સર્ચ લાગ્યો છે અને આ જે ચોઈસ ફિલ્ડનો ડાઉટ છે ક્લિયર થયો હશે અને તમે મિત્રો જે ડેલી અપડેટ્સને આ પીડીએફ અને મેળવવા માટે તમે વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ શકો છો અને લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર છે અને ફરી જો કંઈક ડાઉટ છે તમે કોમેન્ટ પણ કરી શકો છો અને જો ફરી એવો બધો કોઈ ગંભીર ડાઉટ છે બરોબર છે તમને એવું ટેન્શન થાય છે તો તમે ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજ કરી શકો છો ઇન્સ્ટાગ્રામની અંદર તમે જે બી મોનિટર લખશો ત્યાં આવી જશે અમારો અકાઉન્ટ તમે ત્યાં મેસેજ કરી શકો છો હોપ કે તમને આ વિડિયો છે સરસ લાગ્યો તો વધુ માહિતી મેળવવા માટે તમે ઇન્સ્ટાગ્રામની અંદર યુટ્યુબની અંદર અને તમે ટેલિગ્રામની અંદર તમે જોઈન થઈ શકો છો અને લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે અને મિત્રો ડેલી અપડેટ્સ માટે તમે વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો એની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે ત્યાંથી જોઈન થઈ શકો છો